સ્ક્રીન પરના દ્રશ્યો હિન્દુ આસ્થાના મહાપર્વ એવા શિવરાત્રી પહેલાની તૈયારીના છે. આપણને એકાદ રુદ્રાક્ષ મળી જાય તો પણ આપણે પોતાની જાતને ભાગ્યશાળી માની લઈએ છીએ. પરંતુ અહીંયા તો હજારો રુદ્રાક્ષ ભગવાન શિવની વિશેષ આરાધના માટે એકઠા કરવામાં આવેલા છે. હા, ભક્તિભાવ અને ઉલ્લાસપૂર્ણ શિવરાત્રી માટેની આ તૈયારીના દ્રશ્યો સાબરકાંઠાના રાયગઢ સ્થિત વૈજનાથ મહાદેવ મંદિર પરિસરથી સામે આવ્યા છે. આગામી 18 ફેબ્રુઆરીએ સમગ્ર દેશમાં ભગવાન શિવની આરાધનાનો શિવરાત્રી ઉત્સવ ઉજવાવા જઈ રહ્યો છે, ત્યારે રાયગઢ સ્થિત વૈજનાથ મહાદેવ મંદિર ખાતે પણ અલગ પ્રકારે શિવરાત્રીના પૂજનની તૈયારી થઈ રહી છે. અહીં 7 લાખ કરતા વધારે રુદ્રાક્ષથી 21 ફૂટ ઊંચું શિવલિંગ બનાવાઈ રહ્યું છે. આ મહાકાય શિવલિંગના નિર્માણ માટે છેલ્લા 3 મહિનાથી સ્થાનિક યુવાનો આસ્થા અને શ્રદ્ધાભેર ભગવાન શિવના પર્વ માટે સમય ફાળવી મહેનત કરી રહ્યા છે. સ્થાનિક યુવાનો અહીં સવારે અને સાંજે એમ બંને ટાઈમ એકઠા થઈને ગેલ્વેનાઇઝના તારમાં રુદ્રાક્ષના મણકા પરોવે છે અને ત્યારબાદ તેના દ્વારા 21 ફૂટ ઊંચા શિવલિંગને રુદ્રાક્ષથી મઢવાનું કામ કરી રહ્યા છે. દર વર્ષે શિવલિંગ બનાવવામાં આવે છે અલગ અલગ શ્રીફળના રુદ્રાક્ષના, એ પ્રમાણે આ વર્ષે પણ કરવામાં આવ્યું છે. 21 ફૂટનું શિવલિંગ છે, એના ઉપર રુદ્રાક્ષ લગાવવામાં ધારણ કરવામાં આવે છે. આ રુદ્રાક્ષ વારાણસીથી મંગાવવામાં આવે છે અને 3 મહિનાની મહેનતથી યુવાનો સાંજે એમનું કામ પતાવીને પછી રાત્રે 12 વાગ્યા સુધી કામ કરીને આના ઉપર ગેલ્વેનાઇઝના તારમાં રુદ્રાક્ષ પરોવીને એના ઉપર લગાવવામાં આવે છે. મહાશિવરાત્રિના દિવસે આ શિવલિંગ દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે. અમે બધે યુવાનોએ ભેગા મળીને આ શિવલિંગ ઉપર રુદ્રાક્ષ લગાવ્યા છે. મહાશિવરાત્રિના દિવસે આ શિવલિંગ દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે. આમ તો વૈજનાથ મહાદેવ ખાતે દર વર્ષે અલગ અલગ પ્રકારના શિવલિંગનું નિર્માણ કરવામાં આવતું હોય છે, ત્યારે આ વખતે અહીં 21 ફૂટ ઊંચું અને 7 લાખથી વધુ રુદ્રાક્ષ જડિત શિવલિંગ બનાવવામાં આવી રહ્યું છે. આ માટે ખાસ વારાણસીથી રુદ્રાક્ષ મંગાવવામાં આવ્યા છે. 21 ફૂટ ઊંચા RCCના શિવલિંગ પર રુદ્રાક્ષનું જડાવકામ પૂર્ણ થઈ જાય પછી શિવરાત્રિના દિવસે ભક્તો માટે આ શિવલિંગ ખુલ્લું મૂકવામાં આવશે. જે વૈદ્યનાથ મંદિરના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે રુદ્રાક્ષનું શિવલિંગ બનાવવામાં આવેલ છે. જે શિવલિંગ 2015માં બનાવેલું એનાથી વધારે રુદ્રાક્ષનું વપરાશ આ વખત કરવામાં આવેલ છે. આ શિવલિંગમાં બનાવવામાં 7 લાખથી વધારે રુદ્રાક્ષ વપરાયેલા અને 3 મહિનાથી ગામના યુવાનો દ્વારા મહેનત કરીને અને આ રુદ્રાક્ષનું શિવલિંગ બનાવેલ, જે શિવરાત્રિના દિવસે દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે. અહીં આવતા તમામ ભક્તોને દર વર્ષે અને શિવરાત્રી અલગ જ પ્રકારના શિવલિંગના દર્શનનો લાભ પ્રાપ્ત થતો હોય છે, ત્યારે આ વખતે પણ શિવરાત્રીના દિવસે રુદ્રાક્ષના શિવલિંગના દર્શન માટે ભક્તોનો ભારે ધસારો રહેશે તે નક્કી છે. સંદીપ પટેલ, VTV News, સાબરકાંઠા.